बंगाळની ખાડીમાં બનેલું વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરી શકે છે સાઈડમાંથી નીકળી જશે પરંતુ માવઠા છોડીને જશે અરબ સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતુ બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું દક્ષિણ ભારતમાં ટકરાયું છે અને જેના લીધે ગુજરાત સહિત ભારતના કેટલાય રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે ત્યારે ખાસ આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે ગુજરાતના વાતાવરણમાં આગામી 7 દિવસ સુધી કેવા પલટા આવી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું જે દક્ષિણ ભારતમાં ટકરાયું છે તેની અસર ગુજરાતને કેવી રહેશે તે ખાસ જાણીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા WhatsApp ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા YouTube ચેનલ ઉપર અરબ સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું નથી લાગતું હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે આ ઉપરાંત વિખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તે ખાસ જાણીએ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી હતી 17 ઓક્ટોબરના રોજ અરબ સાગરમાં ભારે પવન ફૂંકાયો હતો અને અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બન્યું હતું ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાયું છે અને હવે તે ધીમે ધીમે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે દિવાળી આસપાસ પણ વાદળછાયું રહી શકે છે 18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી હતી જે મુજબ ચક્રવાત દક્ષિણ પશ્ચિમ બંગાળમાં સર્જાયું છે અને સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળી રહી છે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે અંબાલાલ પટેલે ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાતની આગાહી કરી હતી એ ચક્રવાત ખરેખર દક્ષિણ ભારતમાં ટકરાયું છે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે તો ફરીથી 7 નવેમ્બરમાં બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે 17, 18 અને 19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે આ વર્ષે માવઠા વધુ થશે તેવી પણ શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે તે 24 થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે તે બાદ તે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે આ લો પ્રેશર હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે બંગાળની ખાડીના લો પ્રેશરને અસર થાય તો હાલાકી વધી શકે છે આવામાં 19 થી 20 ઓક્ટોબરની અસર થવાની શંકા છે જોકે અરબ સાગરમાં ડિપ્રેશનની દિશા ઓમાન તરફ ફંટાઈ ગઈ છે વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલાં અતિવૃષ્ટિ અને હવે માવઠાની આગાહીથી પણ ચિંતા વધી છે છેલ્લા 2 દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે એવી આગાહી છે અરબ સાગરમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી હવે તે ડિપ્રેશન બની ચૂકી છે પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઈ રહી છે હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે પરંતુ હવે લોકલ એક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે તો બીજી તરફ અરબી સમુદ્રની મધ્યમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલવાની સંભાવના છે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે ગુજરાતમાં નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે નવસારીની નીચેના વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે તો બીજી તરફ રાજ્યમાં હજી પણ 18થી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે
हाल રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ નથી, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। આ સાથે શહેરમાં સવારે અને રાતે થોડી ઠંડક લાગે છે, પરંતુ હજી બફારો ગયો હોય તેમ લાગતું નથી। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવતીકાલે પણ યથાવત છે। એકે દાસના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યમાં કનેક્ટિવિટી એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આના કારણે ગુજરાતમાં 7 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહે તેવી આગાહી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું છે, સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે। મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી, જે સામાન્ય તાપમાન કરતાં 1.05 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં ફરીથી વરસાદની તીવ્રતા વધશે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એકે દાસે ગુરુવારે બપોરે જણાવ્યા પ્રમાણે ગુજરાત માટે 7 દિવસની આગાહીમાં 5 દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી હજુ પણ યથાવત છે। ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં માવઠાએ કહેર મચાવ્યો છે। પાછોતરા વરસાદના કારણે ખેડૂતો વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ મેઘરાજા ગુજરાતમાંથી જવાના મૂડમાં નથી। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અને માવઠાનું અનુમાન કર્યું છે, જે ખેડૂતો માટે પડિયા પર પાટું સાબિત થઈ શકે છે। ગુજરાત માટે 7 દિવસની આગાહીમાં 5 દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે, જ્યારે તે પછીના 2 દિવસ ક્યાંક ક્યાંક હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। તો બીજી તરફ એકે દાસે વધુમાં જણાવ્યું છે કે આગામી 2જા દિવસે એટલે કે 19મી ઓક્ટોબરના રોજ તાપી અને ડાંગ એમ 2 જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી છે। આ સાથે 3જા દિવસે એટલે કે 20મી તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 21મી તારીખે સોમવારે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવામાનમાં પલટો આવશે। ગરમી અને બફારા વચ્ચે 24મી તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે। આ સાથે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે, જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવશે, જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની શક્યતા રહેશે, જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે। 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે, જેના કારણે 7થી 9 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનમાં આવનારા બદલાવ અંગે આગાહી કરી છે। તેમણે ડિસેમ્બર મહિના સુધી વાતાવરણમાં આવનારા ફેરફારો વિશે જણાવ્યું છે। તેમણે કહ્યું કે આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 24 તારીખ સુધી વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે। આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં રહેવાની સંભાવના રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, પંચમહાલ, છોટાઉદેપુરના ભાગોમાં પણ વરસાદ રહી શકે છે।
થોડી હળવી અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં રહી શકે છે। ગુજરાતમાં તડકા વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। આ માવઠું લગભગ બપોર પછી ગાજવીજની સાથે થવાની શક્યતા રહેશે। 17 તારીખે બંગાળના ઉપસાગરમાંથી આવેલી સિસ્ટમ 17 થી 19 ઓક્ટોબર વચ્ચે સક્રિય થશે। તેની અસર પશ્ચિમ ઘાટ પર થવાની શક્યતા રહેશે। જો તેને સાનુકૂળ વાતાવરણ મળ્યું તો ચક્રવાત બનવાની પણ શક્યતા રહી શકે છે, પરંતુ તેની અસર ગુજરાત પર ઓછી થવાની શક્યતા રહેશે। તેની અસરથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા વધુ રહેશે। 22 ઓક્ટોબરથી પશ્ચિમ બંગાળમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। 22-26 ઓક્ટોબર વચ્ચે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો બીજી તરફ બીજી એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં 7 નવેમ્બરે બનવાની શક્યતા રહેશે। 7 તારીખ પછી પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। 17-20 નવેમ્બરમાં એક પ્રચંડ વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં પણ તેના પવનો રહેશે। આ પછી 22-23 અને 24 નવેમ્બરમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ત્યાં હિમવર્ષા થશે। તેની અસરના કારણે સવારે ગુજરાતમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે। નવેમ્બરના અંતના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। એક પછી એક પલટા આવતા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે। જો દિવાળી પર વાદળો આવે તો આવતું વર્ષ સારું આવે તેવું મનાય છે। ડિસેમ્બરમાં પણ હવામાનમાં પલટા આવશે। ક્યાંક વાદળછાયું અને માવઠું થવાની શક્યતા રહેશે। ડિસેમ્બરના મધ્યભાગમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહેશે। 22 ડિસેમ્બર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ઠંડી આવવાની શક્યતા રહેશે। એક પછી એક સિસ્ટમ બનવાને કારણે સમયાંતરે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહેશે। ત્યારે આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ ઓમાનની આસપાસ પહોંચી ચૂકી છે, જેથી તેની અસર હવે ગુજરાતમાં ઓછી થવાની સંભાવના છે। જો કે હજી પણ 2 દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી આગામી 4-5 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। 19 અને 20 ઓક્ટોબરે અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। કન્ડક્ટિવિટી એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે। હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી છે। આજે 17 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે। 19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। 20 ઓક્ટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। 21 ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડશે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે। તેમણે આગામી 17-24 ઓક્ટોબર માવઠાની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે। 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે, જે સાનુકૂળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે। અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં થશે। આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે। 22-24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે। ઉત્તર પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે। અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે। દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 1-7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું કે દિવાળી આસપાસ પણ વાદળછાયું રહી શકે છે। 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે। 17, 18 અને 19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે। 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે। આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે।
दक्षिण पश्चिम बंगाल नी खाड़ी में लो प्रेशर रचायू ते चक्रवाती तूफान में परिवर्तित थई गयू छे। हवामान विभागना जणाव्या अनुसार ते 17 ऑक्टोबर नी सवारे पुंडुचेरी अने नेल्लोर वच्चेना दरियाकांठे अथड़ाई शके छे। दक्षिण विस्तार में वावाझोड़ानी एंट्रीना कारणे भारे वरसादनी संभावना छे। तूफाननी सौथी वधु असर केरळ, आंध्र प्रदेश अने तमिलनाडुमां जोवा मळी शके छे। आ सिवाय अन्य घणा राज्योमां पण वरसादनी संभावना छे। चक्रवातनी सौथी वधारे असर कर्नाटकमां जोवा मळी रही छे। राजधानी बेंगळुरुमां वरसाद चालु छे। बुधवारे पण घणी जग्याए भारे वरसाद पड्यो हतो। अनेक विस्तारोमां पाणी भरावा अने ट्राफिक जामनी समस्या सर्जाई हती। बेंगळुरुमां डिजास्टर रिस्पोन्स फोर्सना जवानोने तैनात करवामां आव्या छे, ज्यां सतत वरसादने कारणे मंगळवारे घणा विस्तारो डूबी गया हता। वरसादना कारणे बुधवारे बेंगळुरुमां भारत અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ રમાઈ શક્યો ન હતો। દક્ષિણ પશ્ચિમ રેલવેમાં બેસિન બ્રિજ જંકશન અને વ્યાસપાડી રેલવે સ્ટેશનનો વચ્ચેના ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ઘણી ટ્રેનો પણ રદ કરાઈ છે। હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 3-4 દિવસ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। ઉડુપી, ઉત્તર કન્નડ, શિવમોગ્ગા, ચિકમંગલોર, ચિત્રદુર્ગ, દાવણગેરે અને તુમકુરુ જિલ્લામાં આજે એટલે કે ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે। આ સિવાય આંદામાન અને નિકોબારમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। કેરળમાં વરસાદી માહોલ જારી છે। ભારતીય હવામાન વિભાગે કેરળના 2 જિલ્લાઓ ઉત્તર મલપુરમ અને કન્નૂર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં મૂસળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। પથાનમથિટા, અલપુઝા, કોટિયામ, ઇડુકી, એર્નાકુલમ, ત્રિશુર, પલક્કડ, કોઝિકોડ, વાયનાડ અને કાસરગોડમાં વરસાદ વરસી શકે છે। આ પહેલાં બુધવારે કેરળના ઘણા ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। આ તમામ જિલ્લાઓની વરસાદની આગાહી અમે ગુજરાતને લઈને એટલા માટે કરીએ છીએ કારણ કે ગુજરાતના દર્શક મિત્રો જે વિડીયો જોવે છે તેમને ખ્યાલ આવે કે તમિલનાડુ એટલે કે દક્ષિણ ભારત સાઈડ વાવાઝોડું જે છે તે ટકરાવવાની શક્યતા છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે, જેના લીધે ગુજરાતમાં પણ વાતાવરણ બદલાશે અને વરસાદની શક્યતા છે। સર્વપ્રથમ આ જિલ્લાની વાત એટલા માટે કરીએ છીએ કે જેથી તમે સીધી રીતે ગુજરાતની આગાહી પણ સમજી શકો। તામિલનાડુની હાલત ભારે ખરાબ કરશે ચક્રવાત। બુધવારે ચેન્નાઈ સહિત તમિલનાડુના ઉત્તરીય ક્ષેત્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી રાહત મળી હતી। મંગળવારે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું। ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડી પર દબાણ ક્ષેત્ર ચેન્નાઈથી લગભગ 360 કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં, પુંડુચેરીથી 390 કિલોમીટર પૂર્વમાં અને આંધ્રપ્રદેશના નેલ્લોરથી 450 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં છે। વિભાગના જણાવ્યા અનુસાર દબાણ ક્ષેત્ર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને 17 ઓક્ટોબરની સવારે ચેન્નાઈ નજીક પુંડુચેરી અને નેલ્લોર વચ્ચે ઉત્તરી તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પાર કરે તેવી શક્યતા છે। સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર આજે તમિલનાડુ, કેરળ, દક્ષિણાંતરિક કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। તેલંગાણા અને કોકણ અને ગોવામાં 1 કે 2 સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। વિદર્ભ, મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ મધ્યપ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ પૂર્વ રાજસ્થાન, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે। વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં હજુ પણ મેઘરાજા જવાના મૂડમાં નથી। અમરેલી, તાપી સહિત અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાત માટે 7 દિવસની આગાહીમાં 5 દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયા સ્થળો પર વરસાદની આગાહી છે। ગુજરાતમાંથી 27 તારીખ પ્રમાણે ચોમાસાએ વિદાય લીધી છે તો પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે બુધવારે રાજ્યના 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટના કોટડા સાંગાણીમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। ગુજરાતમાં આગામી સપ્તાહમાં ક્યાં ક્યાં ભારે માવઠાની આગાહી છે તે જોઈએ। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાત માટે 7 દિવસની આગાહીમાં 5 દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયા સ્થળો પર વરસાદની આગાહી છે, જ્યારે તે પછીના 2 દિવસ ક્યાંક ક્યાંક હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે।
આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. એ કે દાસે જણાવ્યું છે કે આવનારા ત્રીજા દિવસે તાપી અને ડાંગ એમ બે જિલ્લા માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ચોથા દિવસે એટલે કે 20મી તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 21મી તારીખે સોમવારે અમરેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ 45 કિમીની ઝડપથી સવારમાં ત્રાટક્યું મિની વાવાઝોડું. ગુજરાતના કયા વિસ્તારો છે વરસાદની આગાહી, શું કહે છે અંબાલાલ પટેલ તે પણ જાણીએ. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ અને દાહોદમાં સામાન્ય વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી તથા વલસાડ જિલ્લામાં મધ્યમ વરસાદની અથવા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 24 કલાકમાં 30થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.